આજ કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી બાપુ એક તત્વ નીકળી જાય અને બે દીમાં જો આ દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને, અત્યારે ઉટકીને સાફસૂફ કોણ રાખે છે જોવું તો જોઈએ, નક્કી તો કંઈક કરવું જોઈએ. આ કોઈએ કર્યું જ નહીં. એટલા માટે કહું છું કે આપણા મીરાભાઈ બોલ્યા કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. માણસના અવતારમાં બાપુ કંઈક આપણે કરવાની જરૂર છે. આ તમે જેટલું દેખાય છે એટલું બધું માણાએ બનાવ્યું છે, તો મને એમ થાય કે આ લોઢા ઉડાડી શકે છે, આવા આવા આ ભડકા જેવા દી જેવા લાઇટો બનાવી શકે, આવા હાર્મોનિયમ બનાવી શકે, તબલા બનાવી શકે, બેન્જા બનાવી શકે, ઈશ્વરને આપણે ન મેળવી શકે. હાવ હાવ મફત છે, ઓલો રાહ જોઈને જ બેઠો છે કે અંતરથી જો મને હાથ પાડો તો હું આવવા તૈયાર જ છું, પણ આપણે ટાઈમ જ નથી. એમાં બાકી દીધા મોબાઈલ આવ્યા, તમે જોવો તો મેં તો એક મોબાઈલમાં વિડીયો જોયો હતો કે એટલે ગાંધીજીનું ત્રણ વાંદરાનું ઓલું રમકડું હતું ને, ત્રણ વાંદરાનું એક હતું એ કે એક વાંદરામાં આંખે હાથ રાખ્યા એ કે ખરાબ જોવું નહીં, એક વાંદરાએ કાને હાથ રાખ્યા એ કે ખરાબ સાંભળવું નહીં, એક વાંદરાએ મોઢે હાથ રાખ્યા એ કે ખરાબ બોલવું નહીં. એ કે ગાંધીજી આ ત્રણ વાંદરાનું જે ચિત્ર મૂક્યું હતું ને એ કે આ મોબાઈલમાં ત્રણે ત્રણ આવી ગયા. એ કે મોબાઈલમાં જે મનાણા હોય ને એ કે બોલતા નથી, સામું જોતા નથી, ના કઈ સાંભળતા નથી, વિચારવા જેવું નથી. આપણે એમ થાય મારી બધી વાત એ સાચી છે. ઘરમાં તમે આંટો મારીને વ્યાજ આવો તોય ખબર ન રહે કે આવડા શું કોણ આવ્યું હતું, કોણ લઈ જયું, શું લઈ જઈએ નથી ખબર રહેતી. એમાં આવો છે નાખે. અરે આ મોબાઈલ જે બાબુ એ વાત જ નથી કર્યા જેવું, મોબાઈલની શું આપણે વાત કરી, બગાડ જે વધાર્યો છે. ઘણા એમ કે વાપરતા આવડે સારું, હું તો એમ કહું છું મોબાઈલ વસ્તુ સારી છે જ નહીં, વાપરતા આવડે તોય સારી નથી, ન આવડે તોય નથી સારી. એમાં જે આ નેટની વાત કરું છું, બાકી એ ઓલા જે પાવડાને ફાઈટ જેવડા હતા ને હાથ તો કે સારા હતા, જે આ મોટા મોબાઈલ આવ્યા ને પછી જે બગાડ વધ્યો છે ને, ખોટું ખોટું ને ખોટું નકરું, કોઈ સાચું બોલવાનું જ નહીં. આપણે હલો ચાંસો એ કે મુંબઈ શું બોલો, વંડી અડા ઊભા હોય નકરા રાંગા દેહ. એક બાપુ અમને કહેતા હતા, એ મને કે દરબાર 10 વર્ષ પછી તમે જોજો કે કોઈ ગાંડો કોઈ ગામ એવું નહીં હોય કે આમાં 5 ગાંડા ન હોય. મેં બાપુ તમે 10 વર્ષની વાત કરો છો ને, હું તો આ ગામે ગામ જઉં ને ચેક તો બે થતા મને જોવા હોત મળ્યા. 10 વર્ષ થાય છે નહીં, 10 વર્ષ પછી તો લગભગ 25 ગામ ગાંડું હોય છે, 5-5 ગાંડા થાય તો સારું. કઈ રીતે આપણે સારું કહી શકાય બાપુ, તમને વિચાર તો કરો માલિકો, તમારે કેવા કેવા ચિત્રો તમને જોવા મળે છે. આપણે જ્ઞાનની વાતો કરી છે ને ગમે એનો ઉપયોગ કરી છે તો આપણે કેવી રીતે આપણો સુધારો થઈ શકે, સત્ય જ નથી રહ્યા. એટલે સવારે આમ કહે છે બાપુ આ દેહની વાત છે, દેહ આ દેહનો કલર કેવો છે લ્યો મને કયો, કોઈને ખબર હોય તો અમારે આજનું વિજ્ઞાન નથી ગોતી એક્યું ભલા મને. આને ધોરોય ન કહેવાય ને કારોય ન કહેવાય ને પીરોય ન કહેવાય લીલોય ન કહેવાય, હજી આ કલર બાપુ ઈશ્વરે જે બનાવ્યો છે ને એ કોઈ નથી ગોયું. કારણ કે વાણી કહે છે ને કે કાચી કે કાચી માટીના પૂતળા બનાવ્યા રંગ લગાયા ઘેરા ઘેરા, બાપુ આ રંગ કેવો છે આજનું વિજ્ઞાન નથી ગોતી કે. છતાંય આપણે ઈશ્વરનો ઉપકાર, આ બે આંખું છે લ્યો, એક આંખે જોઈને તો એક જ દેખાય ને, બે આંખથી જોઈ તો એક જ દેખાય લો, આ રચના કેવી કરી. ને કે હાઈવેમાં તો હેલા જતા બે આંખે બે ખટારા ન દેખાવા જોવે, ભટકાવી તઈ ખબર પડે કે એક જ હતો. પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં, કાંઈ નહીં. તમે જોવો તો ખરા આખી દુનિયા જોવા મળે કેવી ઈશ્વરે રચના કરી છે. રામ પાછા કે અમારી ભાઈ કંઈ નથી કંઈ નથી, આપણે એક આંખ આંખ કાઢી દે લાય 1 લાખ રૂપિયા આપ કાઢી દે કોઈ તો હારા ભિખારી વેળા જ નથી મૂકતા, અમને કંઈ આપ્યું જ નથી, અમને કંઈ આપ્યું જ નથી. અરે ભલા માણા કેવો સમય આપ્યો છે, આમાં જો જીવતા ન આવડે તો શું. છોકરા કાજુ બદામની ઓગીઠું કરે, બોલો કાજુ બદામ લાવ્યા ને તો એમ કે નથી ખાવું, એટલે ખા ને બાપા અમને પાર લઈ નથી જીડ્યું. એવો સમય આવ્યો છે. પણ જે મારો કહેવાનો અર્થ શું છે, કોઈ નાના માણા હોય ગરીબ ઝૂંપડામાં જાય, અત્યારે આ બધા તડકો એટલો બધો પડે ને મોટી મોટી બધા કરતા મરી ગયા મરી ગયા મરી ગયા, એટલે એસી છે પંખા છે શું મરી ગયા, ઝૂંપડામાં નજર તો કરો, પંખો નથી લાઇટ નથી બારણા નથી ખાટલો નથી ગાડલું નથી લુગડા વગેરેના છોકરા પીડ્યા છે, આમને તડકો નહીં લાગતો. ઇનપા જો નજર કરો ને બાપુ, ગમે એટલો તાપ પડે તો હોય તમને તાપ ન લાગે, પણ તમે હારી જ્યાં બંગલાને મેળ્યું છે ને ઇનપા નજર કરી કે કરો છો એટલે તમને નાનું લાગે છે. નાના માણા કોઈ બાપુ કાંઈક તમારો જો જીવ હોય છે ને એને એ જે ગરીબ માણાની આંતળી જે કામ કરે ને એ બાપુ કોઈ રૂપિયા ન કામ કરે, ખોટી વાત છે.
એટલા માટે મહાપુરુષો તમને મને વાણી રૂપી ખૂબ સહન કરી છે. એટલે કે છે એ જીવતન માં કોઈ તપાસો. જો સવારામ બાપા એ ઉઘાડી વાત કરી, તન કહેતા આપણો દેહ માં તપાસવાની વાત છે અને આ અનુભવવાની વાત છે. આને આ દેહ ને કાપીને ખોલીને જોવો ને તો મારી પાસે કઈ નથી પાછું. આ અનુભવવાની વાત છે. પાંચ તત્વ નો દેહ છે. આપણને ટાયર્ડ વાય આપણે કહીએ કે ટાયર્ડ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીએ કે તરસ બહુ લાગી હોય તો આપણે એમ કહીએ કે બે લીટરની તરસ લાગી છે કે દોઢ લીટરની લાગી છે. આ તત્વની વાત છે. કોઈ પણ માણા ગુજરી જાય ને, અહીંયા પાંચ જણા બેઠા હોય ને તો કે અમે અહીંયા બેઠા હતા, તારે જે ગુજરી ગયા તો તમારે પૂછવું તો જોઈએ ને કે જીવ કેવો હતો ને ક્યાંથી નીકળ્યો. એ તો કોક દી કોક કયો, આંખેથી કાનેથી નાકેથી ક્યાંથી નીકળ્યો હતો ને હતો કેવો, હજી કોઈ નથી ગોતી એ ચૂરા. ઈશ્વરની જે બાપુ રચના છે ને એમાં તમારા ને મારા બુદ્ધિના ગાળિયા આપણે ગમે એવા થાય ને તોય પતે એવું નથી. એટલે વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં એક સાખી લખે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ છ વસ્તુ કોઈના હાથમાં આજે નથી આવી. અને આવડી આ સાખી તુલસીદાસ બાપુ રામાયણમાં લખે કે રામ વનમાં ગયા અને ભરત જ્યારે રુદન કરે મોસાળમાંથી આવી અને ગુરુ મહારાજ પાસે રોવે છે. અને વશિષ્ઠ બાપુ અયોધ્યાના રાજગુરુ ઈ કહે છે કે ભરત જીવન મરણ જસ અપજસ નફો ને નુકસાન કોઈના હાથની વાત નથી, હું વશિષ્ઠ જેવો મહાપુરુષ અને મેં હાજે નક્કી કર્યું તું ખબર રામને ગાદીએ બેહાડવાના, બાર કલાકની રાત જઈતા ચકડું ફરી ગયું, આ વિધિના ખેલ છે. અને આ તુલસીદાસ બાપુ આમાં લખે અને ઈ એમાં એમાં એનું વર્ણન કરે કે આમાં નફો કોને નુકસાન કોને જીવન કોને મરણ કોને જહ કોને અબજ કોને. તો આમાં નફો થયો બાપુ સબરીને, નુકસાન થયું માં કૌશલ્યાને. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતો હોય માં માથે કેવી વીતી છે. સબરી યારે નાચ નો નેડો નતો બાપુ, મારા નાથ ને અહીંયા જવું પડ્યું. નફો સબરીને થયો, નુકસાન બાપુ હગી જનેતાને થયો. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ રાજા દશરથ બાપુ રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુને રોકી ન શક્યો. દશરથ રાજાને મૃત્યુ મળ્યું અને જીવન મળ્યું અહલ્યાને, બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ જઈ પગડ્યો. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને વાંદરા કામમાં આવ્યા કોઈ કામમાં ન થયું. એમ સમય હોય ને ત્યારે સમયની બાપુ આ વીજળીના ચમકારે મોતી પરોવવાની વાત છે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જઈનમાં ને પછી વાસુદેવ બાપુ અહીંયા ગોકુળમાં મૂકવા ગયા. તેથી બધા મોટી મોટી મેળીઓ વાળા ના પાડી, અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં. તો અત્યારે બધા પૂનમું ફરે છે. તેથી કોઈ નથી કીધું એ બાપુ એક નંદ બાવાના નેહડે આહિરનો દીકરો એમ કહેતો હોય કે ભાઈ ભાઈ આવો બાપ ભી આવો, હવે જે ઠાકર કરે એ સાચું એના નામ રે. બાકી કંસની બીકે બાપુ કોઈ ન કીધું કે અમારા ઘરમાં ભી આવો. એટલે આ તો બધી સ્વાર્થની ભક્તિ છે, મનમાં આવે કરવાની, હાંકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ કરવાની, એના જેવું છે આ બધું. એટલે સવારે આમ કહે છે એ જીવતનમાં કોઈ તપાસો તપાસો રે જી.